विद्यार्थी मित्रों स्वागत है अपने यूथ एजुकेशन में। अने आज आप अभ्यास करवाना छे तीजू चेप्टर जेनु नाम छे मांग। गया वीडियो अंदर आप मांगनो नियम, मांगना नियम की धारणाओं, आकृति अने अनुसूचि तेमज शा माटे किंमत अने मांग वच्चे व्यस्त संबंध है एटले के आवक असर अने अवेजी असर ते अंगेनी समजूती मेळवी हती। हवे आजे समजूती मेळवाना छे मांगना नियमना अपवादो। हवे मांगना नियमना अपवादो शुं छे? तो एवा प्रकारनी वस्तुओ बजार में छे जेने मांगनो नियम लागू पड़तो नथी अथवा तो आवी वस्तुओनी मांग ज्यारे सर्जाय त्यारे मांगनो नियम छे कंई काम आपे नहीं, एने मांगनो नियम लागू ज पड़े नहीं। हवे सामान्य रीते आपणने खबर छे किंमत वधे तो मांग घटे अने किंमत घटे तो मांग वधे, आ सामान्य मांगनो नियम छे। पण आ नियम घणी बधी वस्तुओने लागू नथी पड़तो एटले अहीं आपणे सरळता खातर कुल चार अपवादो छे एवा कि जेने मांगनो नियमनो जे कायदो छे लागू पड़े नहीं, एनाथी विरुद्ध अहीं छे किंमत अने मांग वच्चेनो संबंध जोवा मळे छे। तो आपणे सौ प्रथम अपवाद जोईए अने ए छे प्रतिष्ठा मूल्य धरावती वस्तुओ एटले अत्यंत मोंघी वस्तुओ, एवी वस्तुओ के जे धनिक लोको ज खरीदे छे। कई कई वस्तु एवी छे? तो कि सोना चांदीना घरेणा, मोंघी कार, मोंघा मोबाइल, एसी, आवी बधी वस्तु एवी छे कि जे प्रतिष्ठा मूल्य धरावे छे अने मोटा भागे प्रतिष्ठित के धनिक लोको छे एज खरीदे छे। अव शा माटे आ बधी वस्तुओ छे? कारण के आ बधी वस्तुओ जे ते व्यक्तिनी प्रतिष्ठामां वधारो करे छे। अने खास तो बाबत ए छे के धनिक लोकोनी मान्यता एवी छे के आ वस्तुओ छे जेटली मोंघी होय, जेटली एनी किंमत वधारे होय एटली आपणी प्रतिष्ठा वधशे अथवा तो वधु। एटले अहींया किंमत जेम आ बधी वस्तुनी वधे तेम धनिक लोकोनी मान्यता प्रमाणे आपणी प्रतिष्ठा पण वधे। एटला माटे धनिक लोको छे जेम किंमत वधे तो मांग घटवाने बदले वधे छे, अने अहींया किंमत ओछी होय तो मांग वधवाने बदले शुं थाय छे? घटे छे। એટલા માટે કારણ કે ધનિકો એવું માને છે કિંમત ઘટશે તો પ્રતિષ્ઠા ઘટશે અને કિંમત વધશે તો પ્રતિષ્ઠા વધશે, એટલા માટે ધનિક લોકો શું કરે છે કે આવી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુની કિંમત જેમ વધે એમ વધારે ખરીદી કરે છે એટલે કે વધારે માંગ કરે છે, અને જો કિંમત ઘટે તો પ્રતિષ્ઠા ઘટશે એટલે કે માંગ શું કરે છે ઘટાડે છે। એટલે અહીંયા ધનિક લોકોની માન્યતા ના લીધે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ છે એ અહીંયા ઘટવાને બદલે શું થાય છે વધે છે, મતલબ કિંમત વધે તો માંગ વધે, કિંમત ઘટે તો માંગ ઘટે। તો અહીંયા છે માંગનો નિયમ આટલા માટે લાગુ પડે નહીં। હવે બીજું અપવાદ છે અને એ છે અત્યંત સસ્તી વસ્તુઓ। આ એવી વસ્તુ છે કે લગભગ મોટા ભાગના લોકો વાપરે છે અને વારંવાર ખરીદે છે, પણ આ વસ્તુઓ કઈ કઈ છે પહેલાં સમજી લેતો કે મીઠું છે, દિવાસળી છે, ટાંકણી, સમાચારપત્ર, સ્ટેપલરની પિન, એવી બધી નાની નાની વસ્તુ એવી છે કે જે અત્યંત સસ્તી છે। હવે અત્યંત સસ્તી છે પરિણામ શું આવે છે કે ગ્રાહકની જે કુલ આવક છે, જે ખર્ચે છે વસ્તુઓ કે સેવાઓ ખરીદવા પાછળ, એ આવકનો બહુ નાનો ભાગ આ બધી વસ્તુઓ પાછળ ખર્ચાય છે। એટલે પરિણામ એ આવે છે કે ખૂબ નાનો ભાગ આ બધી વસ્તુઓ પાછળ ખર્ચાય છે, તો એના લીધે આ વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, મતલબ વધારો થાય કે ઘટાડો થાય, આ વસ્તુની માંગમાં ફેરફાર થતો નથી, એટલી ને એટલી જ રહે છે। એક સિમ્પલ સમજે, દાખલા તરીકે આપણે મીઠું લઈએ છીએ વપરાશની અંદર, હવે મીઠાની એક થેલી છે એના ભાવ 10 રૂપિયા હોય, હવે મીઠાની થેલીના ભાવ 10 રૂપિયામાંથી 15 રૂપિયા થઈ જાય તો આપણે છે મીઠું ખાવાનું બંધ નથી કરી દેતા, અથવા તો મીઠાનો જે વપરાશ છે અડધો નથી કરી દેતા, છે એટલો નેટો જ રાખીએ છીએ। હવે આનાથી વિરુદ્ધ જે મીઠાનો ભાવ એક થેલીના 10 રૂપિયા છે, પણ એમાંથી ઘટીને 10 રૂપિયામાંથી માત્ર 2 રૂપિયા થઈ જાય, સાવ ઘટી જાય ભાવ, છતાં આપણે ડબલ મીઠું નથી ખાતા, આપણો વપરાશ સેમ જ રહે છે। કેમ? કારણ કે અહીંયા આપણો વપરાશ પણ એવો છે અને અહીંયા જે આપણે ખર્ચીએ છીએ મીઠા પાછળ રકમ એ પણ બહુ નાની છે, અને એટલા માટે મીઠું કે આવી કોઈ પણ સસ્તી વસ્તુ એની કિંમતમાં વધારો થાય કે ઘટાડો થાય આપણા વપરાશમાં ફેરફાર થતો નથી, એટલે માંગમાં ફેરફાર થતો નથી, એટલે અત્યંત સસ્તી વસ્તુઓને પણ માંગનો નિયમ લાગુ પડતો નથી। કઈ રીતે માંગનો નિયમ લાગુ નથી પડતો? કારણ કે આવકનો ખૂબ નાનો ભાગ ખર્ચાય છે, પરિણામે કિંમતમાં વધારો થાય કે ઘટાડો થાય માંગમાં કોઈ ફેરફાર થાય નહીં। હવે ત્રીજો અપવાદ છે અને એ છે હલકા પ્રકારની વસ્તુઓ, એને નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ પણ કહેવાય। આવી જે વસ્તુઓ છે હલકી ગુણવત્તાવાળી કે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ, એ વસ્તુનો ખ્યાલ સૌ પ્રથમ આપણને આપ્યો તો સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ, અને આ સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ ખ્યાલ આપ્યો
એટલા માટે હલકા પ્રકારની કે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓને ગિફન વસ્તુઓ પણ કહેવાય છે, એટલે ગિફન વસ્તુઓ તરીકે પણ આ વસ્તુઓને ઓળખવામાં આવે છે। કઈ કઈ વસ્તુઓને હલકા પ્રકારની વસ્તુ કહી શકાય અથવા તો નિમ્ન ગુણવત્તાવાળી કહી શકાય? તો ઘઉં છે એ ઉચ્ચ ગુણવત્તાવાળા કહેવાય, એની સરખામણીમાં જુવાર છે એ હલકી ગુણવત્તાવાળી કે ગિફન વસ્તુ કહેવાય, શુદ્ધ ઘી છે ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ મતલબ સારી ગુણવત્તાવાળી વસ્તુ કહેવાય, એની સરખામણીમાં વનસ્પતિ ઘી છે એ નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ કહેવાય। આવું નવું ચોખામાં પણ વિચારી શકાય કે સાદા ચોખા અને બાસમતી ચોખા, તો બાસમતી ચોખા છે ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ કહેવાય, એની સામે સાદા ચોખા છે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ કહેવાય। હવે તમામ વસ્તુઓમાં સામ્યતા એ છે કે આ જેટલી હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ છે, દાખલા તરીકે જુવાર, આ વનસ્પતિ ઘી, ત્રીજું ઉદાહરણ આપણે જોઈએમાં સાદા ચોખા, આ તમામ હલકા પ્રકારની વસ્તુઓ છે એ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ કરતાં કેવી હોય? સસ્તી હોય। સિમ્પલ વાત છે કે ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ છે એ તો મોંઘી હોય, નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ છે એ તો સસ્તી હોય। પરિણામ શું આવે? આ હલકા પ્રકારની વસ્તુઓનો સૌથી વધુ વપરાશ કોણ કરે? તો કે ગરીબ વર્ગ। તો ગરીબ વર્ગ છે આવી હલકા પ્રકારની વસ્તુ છે એ વધારેમાં વધારે ખરીદે છે। હવે શું થાય છે કે જો આ હલકા પ્રકારની એટલે કે જુવાર છે, વનસ્પતિ ઘી છે અથવા તો સાદા ચોખા છે, આવી બધી વસ્તુઓની કિંમત જો ઘટે તો પરિણામ શું આવે કે જે ગરીબ વર્ગ છે, ગરીબ વર્ગના ગ્રાહકો, એની ખરીદી કરવાની શક્તિ શું થઈ જાય? વધી જાય। કારણ કે જુવાર પહેલાં મોંઘી મળતી પણ હવે ભાવ ઘટે એટલે સસ્તી થઈ જાય, તો ગ્રાહક પાસે વધારે પૈસા બચે। તો અહીંયા ગરીબ વર્ગ શું કરે છે કે હલકા પ્રકારની વસ્તુઓની કિંમત ઘટે તો એ હલકા પ્રકારની વસ્તુની માંગ નથી વધારતા, એ હલકા પ્રકારની વસ્તુ છોડી જ દે છે અને કઈ વસ્તુ ખરીદી લે છે? ઘઉં ખરીદી લે છે। એટલે ફરીવાર કે જે આવી વસ્તુઓ છે એની કિંમતમાં ઘટાડો થાય તો ગરીબ વર્ગની ખરીદ શક્તિ વધે, તો ખરીદ શક્તિ વધે તો ગરીબ વર્ગ શું કરે છે? તો કે ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ લેવા પ્રેરાય છે, અને પરિણામે ગરીબ છે એ હવે હલકા પ્રકારની વસ્તુની માંગ ઘટાડે અને ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુની માંગ વધારે। શોર્ટમાં હલકા પ્રકારની વસ્તુ સસ્તી હોય, હજી એની કિંમત ઘટે તો હજી વધારે સસ્તી થાય, અને સસ્તી થાય તો પરિણામ શું આવે? જે ગરીબ વર્ગ છે એની ખરીદ શક્તિ વધે, ખરીદ શક્તિ વધે એટલે પરિણામ શું આવે? એ હવે હલકા પ્રકારની વસ્તુ છોડી દે અને ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓ ખરીદવાનું પ્રયત્ન કરે। હવે અહીંયા થયું શું કે હલકા પ્રકારની વસ્તુની કિંમત ઘટી તો એની માંગ વધવી જોઈતી હતી, પણ એ ગરીબ વર્ગના ગ્રાહકોએ શું કર્યું કે હલકા પ્રકારની વસ્તુની કિંમત ઘટી છતાં એની માંગમાં ગ્રાહકોએ ઘટાડો કર્યો। અને છેલ્લો અને ચોથો અપવાદ તો એ છે ગ્રાહકોની પસંદગી। હવે ગ્રાહકોની પસંદગી એટલે શું? તો ગ્રાહકો જ્યારે પણ બજારની અંદર કે દુકાનની અંદર વસ્તુ કે સેવા ખરીદવા માટે જાય, તો વસ્તુ કે સેવા ખરીદતી વખતે એના મનમાં કે મગજમાં છે કોઈ એક ચોક્કસ પ્રકારની કે ચોક્કસ બ્રાન્ડની વસ્તુ અંગે છે પહેલેથી ધારણા કે માન્યતા હોય, અને બજારમાં પછી એ વસ્તુના ભાવ ગમે તેટલા વધારે હોય, ગમે તેટલા ઓછા હોય, એ ગ્રાહક એ જ વસ્તુ ખરીદે છે, બીજી કોઈ નહીં। અને આ પસંદગીના લીધે, આ ધારણાના લીધે ગ્રાહક છે એ કિંમત જોતો નથી, માત્ર વસ્તુ જોઈને જ માંગ કરે છે। એટલે ગ્રાહક છે કોઈ વસ્તુ કે સેવા પ્રત્યે ચોક્કસ ધારણા બાંધી લે કે આ બ્રાન્ડની, આ કંપનીની, આ કલરની, આ પ્રકારની વસ્તુઓ સારી આવે છે। દાખલા તરીકે હું એમ માની લઉં કે સેમસંગ કંપનીના ફોન છે, સ્માર્ટફોન છે, સારા છે, તો પછી બજારમાં બીજા ફોન ગમે તેટલા સસ્તા હશે, ગમે તેટલા આ કંપની કરતાં સારા હશે, પણ હું છે સેમસંગના સ્માર્ટફોનની ખરીદી કરીશ। એટલે આ રીતે ગ્રાહક કોઈ પણ પ્રકારની વસ્તુ કે સેવા પ્રત્યે એવી ધારણા બાંધી લે કે આ બેસ્ટ છે, એટલા માટે ગ્રાહકોની પસંદગીના લીધે માંગનો નિયમ જળવાય નહીં। દાખલા તરીકે ગ્રાહક ચોક્કસ પ્રકારની ટૂથપેસ્ટ, ચોક્કસ બ્રાન્ડના કપડાં, આવી બધું વસ્તુઓ એ જ ખરીદે, બીજી વસ્તુ ન ખરીદે, તો પરિણામ એ આવે કે આ પસંદગીના લીધે પણ માંગનો નિયમ લાગુ પડે નહીં, અને કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય ગ્રાહક છે આવી વસ્તુની ખરીદી કરે જ। એટલે આ પ્રમાણે જોઈએ તો માંગનો નિયમ છે આ ચાર અપવાદો છે એને કાં તો લાગુ પડતું નથી, અને કાં તો આ ચાર પ્રકારના જે અપવાદો છે એમાં આપણે માંગનો નિયમ વ્યવસ્થિત સમજાવી શકતા નથી। કારણ કે ઘણીવાર એવું થાય છે કિંમત વધે તો માંગ વધે છે, અહીંયા એવું થાય છે કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય માંગમાં કોઈ ફેરફાર થતો નથી, અહીંયા કિંમત ઘટે તો માંગ છે એ વધવાને બદલે શું થાય છે? ઘટે છે, અને અહીંયા કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય માંગમાં કાંઈ ફેરફાર થતો નથી। એટલે આ રીતે છે માંગનો નિયમ અહીંયા આ ચાર અપવાદોમાં લાગુ પડતો નથી। તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું ત્યારે આપણે ભણવાના છીએ માંગની સાપેક્ષતા અથવા તો માંગની મૂલ્ય સાપેક્ષતા। તો મિત્રો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।